આગળ હવે અન્ય મહત્વના સમાચાર પર વાત કરીશું. મમતાએ હડતાલ પર ઉતરેલા તમામ ડોક્ટરો છે તેમને અલ્ટિમેટમ આપ્યું છે, કામ પર પરત ફરો નહીં તો કાર્યવાહી થશે. દર્દીઓ સિવાય કોઈને હોસ્પિટલમાં ન રહેવા દો, મમતાએ જણાવ્યું છે. સાથી ડોક્ટર સાથે મારપીટ પછી મંગળવારથી ડોક્ટર હડતાલ પર છે. હડતાલ કરી રહેલા ડોક્ટરો છે તેમને મમતાએ અલ્ટિમેટમ આપ્યું છે કે હવે કામ પર પરત ફરો નહીં તો એમના પર કાર્યવાહી થશે. સિવાય હોસ્પિટલોમાં પણ જે સ્થિતિ છે કે દર્દીઓ સિવાય હવે હોસ્પિટલમાં કોઈને ન રહેવા દો. વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત અમારી સાથે લાઈવ જોડાયા છે. ભાવેશ જણાવશો, મમતાએ હવે અલ્ટિમેટમ આપ્યું છે તમામ ડોક્ટરો છે જે હડતાલ પર ઉતર્યા છે કે હવે કામ પર તેઓ પરત ફરી જાય નહીં તો તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. અત્યારે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં અત્યારે સીએમ મમતા બેનર્જીની ડોક્ટરોનું જે પ્રતિનિધિ મંડળ છે તેમની સાથે અત્યારે હાલમાં પણ બેઠક ચાલી રહી છે. ખાસ કરીને છેલ્લા 5 દિવસથી જે પ્રકારે ડોક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે, તેમની હડતાલ સમિટાઈ લેવાય તેવા પ્રકારના પ્રયાસો હાલમાં સીએમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ખૂબ જ મહત્વની વાત એ છે કે 5 દિવસ પહેલા જે પ્રકારે જુનિયર ડોક્ટર ઉપર હુમલાની ઘટના બની તે બાદ બંગાળ સહિત અનેક રાજ્યોમાં ડોક્ટરો હડતાલ ઉપર ઉતરી આવ્યા હતા. સૌથી પહેલા દિલ્હી એઇમ્સના જે ડોક્ટરો છે તેઓ હડતાલ ઉપર ઉતરતા ક્યાંક ને ક્યાંક જે હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ હતી તે તમામ સેવાઓ બંધ થઈ ગઈ હતી, જેના કારણે હજારો જે દર્દીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અને જે પ્રકારે આ ઘટના બની ત્યાં ક્યાંક ને ક્યાંક રાજકીય અને વાળવાનો પ્રયાસ કરાયો હોય તે પણ જોવા મળી રહ્યું છે. ખૂબ જ મહત્વની વાત તો એ પણ છે કે આ તમામ બાબતો માટે મમતા બેનર્જી ભાજપ અને અમિત શાહ ઉપર જે રીતે આક્ષેપ લગાવી રહ્યા છે, કહી રહ્યા છે કે ગૃહમંત્રીના આદેશથી આ પ્રકારની હિંસાઓ ફેલાવવામાં આવી રહી છે, ત્યારે ડોક્ટરો પણ ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે. જે પ્રકારે રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ હોય કે પછી દિલ્હી મુંબઈ મહારાષ્ટ્રના જે રાજ્યો છે ત્યાંના મોટાભાગના ડોક્ટરોએ આ જે હડતાલ છે તેને સમર્થન આપ્યું છે અને ખાસ કરીને તેઓ પણ એક બાદ એક જે રીતે હડતાલ ઉપર ઉતરી રહ્યા છે, તેના કારણે હાલમાં મમતા બેનર્જી ખાસ કરીને ચિંતામાં ગરકાવ થયા છે. અને જેના કારણે જ તાત્કાલિક તેઓએ ડોક્ટરના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક અત્યારે શરૂ કરી છે અને બેઠકમાં તેઓ પૂરેપૂરા પ્રયાસ કરશે કે આ જે હડતાલ છેલ્લા 5 દિવસથી ચાલી રહી છે તે હડતાલ બંધ થાય. અત્યાર સુધીમાં અંદાજે 250 જેટલા તબીબોએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે. ડોક્ટરના રાજીનામાને કારણે ક્યાંક ને ક્યાંક જે બંગાળમાં ખાસ કરીને તબીબી સેવાઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે મુશ્કેલીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને એઇમ્સ જેવી હોસ્પિટલો જે છે દિલ્હીની અને મુંબઈની તે હોસ્પિટલોના જે રેસિડેન્ટ ડોક્ટરો છે તેઓએ પણ ક્યાંક ને ક્યાંક આ મુદ્દે વધુ અગ્ર બનવાની ચીમકી ઉચ્ચારી છે. અને ખાસ કરીને જે લોકોનું ડોક્ટર એસોસિએશન છે તેમણે હર્ષવર્ધન સાથે પણ વાત કરી હતી અને તેમણે પણ સરકાર દ્વારા ડોક્ટરોને તમામ સહયોગ આપવામાં આવશે અને તેમની જે સેવાઓ છે તે સેવાઓ કાર્યરત કરવામાં વધુમાં વધુ સમય ન લાગે તે પ્રકારના પ્રયાસો હાથ ધર્યા છે. અને ડોક્ટરોને ખાસ કરીને હોસ્પિટલોમાં જે રીતે સુરક્ષા આપવામાં આવશે તે પ્રકારના વિશ્વાસ પણ આપવામાં આવ્યા છે. તેમ છતાં પણ હજુ ડોક્ટરો ક્યાંક ને ક્યાંક જે મમતા બેનર્જીના જે રીતે રાજ્યમાં બંગાળમાં જે પ્રકારે ડોક્ટરોને માર મારવામાં આવ્યો તે હિંસાને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. અને 5 દિવસ સમય વીતી ગયો હોવા છતાં પણ આ મામલે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ઉકેલ નથી આવ્યો. કુંજ હવે સમગ્ર જાણકારી આપવા બદલ આભાર. તો જે પ્રકારે આપને જણાવી દઈએ કે હાલ પશ્ચિમ બંગાળમાં જે સ્થિતિ બની રહી છે ડોક્ટરો હડતાલ પર છે અને મમતાએ જણાવ્યું કે આ હડતાલને સાંપ્રદાયિક રંગ આપવા માંગે છે ભાજપ. ભાજપ પર ક્યાંક પ્રહારો કર્યા છે, નિશાન સાધ્યું છે. પશ્ચિમ બંગાળના ડોક્ટરોને સમગ્ર દેશના તબીબોએ સમર્થન આપ્યું છે.